નમસ્કાર. ગીજુભાઈની આજની બાળ વાર્તા છે વોહરા વાળું નાળું. વોહરા વાળું નાળું. એક વોરાજી હતા. વોરાજી બિચારા સાવ ભોળા દિલ હતા. સાવ એટલે સાવ અને નેક દિલ ઇન્સાન, પ્રામાણિક. કોઈ દિવસ ખોટું કરે નહીં, બિલકુલ ખોટું નહીં કરવાનું. સાવ નેક દિલ, કોઈથી કોઈની ખરાબ વાત નહીં કરવાની. એવા સીધા સાદા ઇન્સાન, બહુ ભોળા. એનો સ્વભાવ એટલો બધો ભોળો, એટલો બધો ભોળો કે કોઈ કંઈક કહે ને તો એને કંઈક બહુ ખબર પડે નહીં. અને એને કોઈ કંઈક કહે ને કંઈક કરે બીજું. વોરાજી આવું કામ એનું, એટલે ઘણી વખત એના ઉપર હસવા જેવું થઈ. આખું ગામ એના ઉપર હસે, ચાચા ચાચા કરીને બોલાવે અને બધા એના ઉપર હસે. તો વોરાજીને દુઃખ લાગે એ પણ બધા ભેગા હસી નાખે. આવા ભોળા દિલના માણસ. એક દિવસ છે ને કે આમ વાડીઓમાં કે કામ હાટું ગયા હશે, એ પાછા વાડી બાજુથી ખેતરમાંથી હાલ્યા આવતા હતા. ચાલતા 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 વોરાજી આવતા હતા, એટલે રસ્તા મેં ગાડા વાળો ભાઈ મળ્યો. બળદ ગાડા વાળો, ઘાસનું ગાડું ભર્યું હતું અને એ ગાડામાં ગાડું લઈને જતો હતો. એટલે વોરાજી નીકળ્યા બીજા ખેતરમાંથી, ગાડા વાળો બીજા ખેતરમાં થઈ ગયો. તો ગાડા ખેડૂત હતો, ખેડૂત. એને કીધું, વોરાજી ચાચાજી કૈસે હો, મજામાં? તો કે મજામાં. કઈ બાજુ ગયા હતા? તો કે બસ આમ વાડીઓમાં કામ હતું એટલે ગયો હતો. મારે ઘઉં લેવા હતા, તપાસ કરવા ગયો હતો, ઘઉં કેવા છે, સારા છે નથી, શું ભાવ છે એમ. તો તમે ચાલતા ચાલતા આવો છો, ગામમાં પહોંચશો, તમે તો વૃદ્ધ થઈ ગયા છો તો થાકી જાઓ. એક કામ કરો ને, તમે મારા ગાડામાં બેસી જાઓ. વોરાજી કે તો સાચું, કે તો યાદ નહીં આવતું ગાડામાં બેસવાનું. ઊભું રાખો ગાડું. ગાડું ઊભું રાખ્યું, ઘાસનું આખું ભર્યું હતું ગાડું. ઘાસના ગાડા ઉપર વોરાજી ચડી ગયા. ગાડા ખેડૂએ કીધું કે ચાચાજી બરોબર નાળું પકડી રાખજો. શું પકડી રાખજો? નાળું બરોબર પકડજો, કારણ કે આ રસ્તો છે ને પથરાળ છે, ઉબડ ખાબડ. એ ગાડું બળદ તો હાલતા હોય તો ગાડા ક્યાંક રોદો આવે અને ગાડું ઉલડે તો તમે ક્યાંક નીચે પડી જાઓ નહીં, પડી જાઓ તો લાગી જાય. એટલે તમે એક કામ કરો, સરખું બે હાથે નાળું પકડી લેજો. શું કીધું? બે હાથે નાળું પકડી લેજો. વોરાજી કે હા હા, એ કે તમે તમારા ગાડું હાંકે જાઓ. ગાડું ભાર બળદ તો હાંકે જતો હતો, આખું ઘાસનું ભર્યું ઉપર ચડ્યા અને ગાડું જવા દીધું. વોરાજી ને કીધું, નાળું પકડ્યું છે ને ચાચાજી? તો કે હા હા, કે નાળું પકડી લીધું. બે હાથે પકડ્યું? તો કે હા. તો કે અમારા બળદ છે ને ભડકે એવા છે, જરા કે પાણા કે રોદા કે આવશે તો ગાડાનું વ્હીલ છે પાણા ઉપર આવે ને ઉલડે તો તમે પડી ના જાવ, એનું ધ્યાન રાખજો. નાળું પકડ્યું હશે ને તો તમે પડશો નહીં. થોડું આગળ ગાડું હાલ્યું, એક જોરદાર નો રોદો આવ્યો. વોરાજી ઉલડી ભોપ રોકાર પડ્યા નીચે, પડી જ ગયા. કોઈ માળી એ ઉભુરા ગાડું ઉભુરા પડી ગયો. લાઈ કોઈ ગાડું ઉભુરા એક બળદ ને ઘાસ ખેંચીને ઉભુરે. અરે ચાચાજી, ખેડૂત મિત્રો નીચે કીધું, એ કે તમને કીધું નતું કે નાળું પકડી રાખજો? એ કે નાળું તો પકડી રખાય કે નહીં? તો ચાચાજી હું તો પડ્યા તા આ જતા પા. તો ગાડા ખેડૂત ને કે લે ભાઈ, તું જોતો નથી મેં હજી નાળું પકડ્યું. કેનું નાળું પકડ્યું ખબર? પોતાના લેંગામાં નાળી હોય ને, લેંગાની નાળી બે હાથે પકડી લીધી. શું પકડ્યું તું? લેંગાની, લેંગામાં નાળી હોય ને બાંધેલી ચોયડીમાં, એ નાળી એકદમ ની પકડી બેઠે. જોવો હજી હું નાળું નથી. અરે ચાચાજી, ખેડૂત તો બહુ દાર પીડો કાઢવા. એલા કે ચાચાજી, મેં તમને આ નાળું નતું પકડવાનું કીધું, મેં તો ઘાસમાં નાળો બાંધ્યો હોય ને, ઘાસનો નાળો ના બાંધ્યો હોય, ઈ ગાડામાં નાળો બાંધ્યો ને ઘાસમાં, ઈ નાળો પકડવાનું કીધું બે હાથે. તમે કયો નાળો પકડ્યું? તો મેં તો મારા લેન ચોઈડા નાળો પકડી લીધું હોય બે હાથે, હજી નથી મૂક્યું. અરે ચાચાજી, ઈ નોતું પકડવાનું. ખેડૂતે બિચારા ઊભા કર્યા અને ગાડા ઉપર બેહેડે કે હવે તમે આ નાળું પકડી લીધું હોય કે. અને વોરાજીએ દાંત કાઢે અને ગાડા ખેડૂતે દાંત કાઢે અને ગામમાં જઈને પછી વોરાજીએ વાત કર્યો. બધાને ગામમાં જઈને બધાને પાદર માણસો બેઠા હતા, બધાને કીધું કે આજ તો કેવું થયું ખબર છે કે આ ખેડૂતે મને એમ કીધું નાળું પકડી લ્યો, મેં તો મારા ચોઈડા નાળું પકડી રાખ્યું. ખેડૂતે કીધું તું કયું નાળું પકડવાનું? ગાડા. અને ગાડા નાળું પકડવાનું એટલે ચોઈડા ભેગું પડી ગયું. બાપા એ બહુ લાગ્યું એ કે
ઓલા ઘરે વોરીજી ને કે મને તું કઈક હળદર બળદર લખાવી દે. આવા બિચારા ભોળા દિલ ના વોરાજી એ બધાને ખુબ રમૂજ કરાવે ને મજા કરે. બોખલામાં મોટી